द्विद्विविध संख्याओं में विभाजित करने चाहिए बे दो पांच छह आठ नौ ने अग्यारह दस अनेक विभाजित करने चाहिए जो पच्चीस की संख्याओं में की संख्या जो द्विद्विविध जो ही पच्चीस अपने संदेह नाम कोई प्रश्न प्रश्न एक प्रश्न बे अनेक प्रश्न दो विभाजित करने चाहिए उन्हें उपयोग करेंगे सीखेंगे हमें आपने सीखी प्रश्न चार प्रश्न चार ची के विभाजित करने चाहिए उन्हें उपयोग करेंगे नीचे ना पति कई संख्या अज्ञात है साना बड़े अज्ञात बड़े विभाजित छे ते नक्की कर तो अपन ये संख्या वो कई छे बड़ी संख्या वो पति कई संख्या अज्ञात बड़े विभाजित छे तो एनी माने आपने पहला अज्ञात ने विभाजित करने चाहिए जानता हो या बोवा जी तो अज्ञात ने चाहिए छे के एक ही संख्या छे संख्याओं ना एक ही स्थान ना अंकों नो सरवालो दोस्तों अबे एक ही स्थान ना अंकों नो सरवालो अने बेकिस्तान एक ही स्थान ना अंकों नो सरवालो अने बेकिस्तान ना पर कई बाजू थी जमणी बाजू थी जमणी बाजू थी एक ही स्थान ना अंकों नो सरवालो अने बेकिस्तान ना अंकों अंकों नो
વળી સમજાય શું કરવું આપણે તો એક સ્થાનના અંકો જમણી બાજુથી એક સ્થાનના અંકોનો સરવાળો કરે તો 9 મળે બે સ્થાનના અંકોનો સરવાળો કરે તો 9 મળે બંનેમાં તફાવત શોધીએ તો 9 માંથી 9 જાય તો 0 થશે એટલે 0 મળે એટલે એ સંખ્યા 11 વડે નિવિશેષ માંગી શકાય છે હવે બીજો દાખલો જોઈએ કે 10824 બીજો દાખલો છે 10824 આની અંદર એક સ્થાનમાં કયા અંકો છે તો એક સ્થાનમાં 4 નંબરનો 2 એ બીજા નંબરનો છે એટલે બે સ્થાન 8 એ ત્રીજા નંબરે એટલે એક સ્થાન 0 એ ચોથા નંબરે એટલે બે સ્થાન અને 1 એ પાંચમા નંબરે એટલે એક સ્થાન હે પડી સમજે ને એક સ્થાન ને બે સ્થાનમાં 10824 ના તેરમાંથી બે બાદ કરીએ એટલે કેટલા મળે 11
પરિસમ છે આ દાખલાની અંદર બધાને પરિસમ જાણ કે આ 21 ના અંકો 32 ના અંકો શોધવાના પછી તફાવત શોધવાનો અને એ સંખ્યા તફાવત જો 11 નો ગુણક મળે તો એ સંખ્યાને 11 વડે ભાગી શકીએ સી નંબર કે 7 31 38 905 કઈ સંખ્યા છે 71 38 905 આ સંખ્યાના 21 સ્થાનમાં એટલે પહેલા ક્રમે 5 બીજા ક્રમે પણ છે 6 ત્રીજા ક્રમે 9 ચોથા ક્રમે 8 પાંચમા ક્રમે 3 છઠ્ઠા ક્રમે 1 અને સાતમા ક્રમે કોણ છે 7 પડી સમજ્યા તો હવે આપણે 21 સ્થાને 21 સ્થાનના અંકોનો શું શોધવાનો છે તફાવત તો સંખ્યા છે કે 71,38,965 માં 21 સ્થાનના 21 સ્થાનના અંકોનો સરવાળો શું શોધીએ 21 સ્થાનના અંકોનો સરવાળો તો આ 21 સ્થાનના અંકોનો સરવાળો શોધીએ તો 21 સ્થાન એટલે કે 3 5 6 1 3 5 પછી સાતમા ક્રમે સંખ્યા હોય એ 21 સ્થાનમાં કહેવાય તો પહેલા ક્રમે કોણ છે 5 ત્રીજા ક્રમે 9 પાંચમા ક્રમે 3 અને સાતમા ક્રમે 7 પડી સમજ્યા એટલે કે એક સંખ્યા લખવાની એક છોડી દેવાની એક લખવાની છોડી દેવાની લખવાની છોડી દેવાની ન લખવાની તો પડી સમજ્યા સરવાળો 9 ને 5 9 માં બીજા 5 ઉમેરીએ તો 10 11 12 13 14 14 માં 3 ઉમેરીએ તો 15 16 17 17 માં 7 ઉમેરીએ તો 18 19 20 21 22 23 ને 24 કેટલા વધે 24 કેટલા આવે 24 હવે આપણે કરીએ 21 સ્થાનના અંકોનો સરવાળો 71,38,965 માં 21 સ્થાનના અંકોનો 21 સ્થાનના અંકોનો સરવાળો તો 21 સ્થાનના અંકોનો સરવાળો કરીએ તો 21 સ્થાનમાં કયા અંકો છે એટલે કે બીજા ચોથા અને છઠ્ઠા ક્રમે હોય એવી સંખ્યા તો બીજા ક્રમે કોણ છે 6 ચોથા ક્રમે 8 અને છઠ્ઠા ક્રમે 1 બીજા ક્રમે 6 ચોથા ક્રમે 8 અને છઠ્ઠા ક્રમે 1 ઉપર જે સંખ્યા લીધી એની વચ્ચે વધેલી સંખ્યા એ બીજી સ્થાન કહેવાય 6 ને 8 કેટલા થાય 8 અને એમાં 6 ઉમેરીએ તો 9 10 11 12 13 ને 14 14 ને 1 14 ને 15 8 ને 6 14 14 ને 1 કેટલા થાય 15 તો હવે શું કરવાનું બે સંખ્યાઓના અંકોનો સરવાળો સરવાળો છે એ સરવાળાનો તફાવત તો 71,38,965 ના 21 સ્થાનના અંકોનો સરવાળો 21 સ્થાન અને 22 સ્થાન ના અંકોનો 21 સ્થાન અને 22 સ્થાનના અંકોના સરવાળાનો તફાવત શું શોધીએ સરવાળાનો તફાવત ચલો શોધીએ તફાવત તો શું આવશે 24 અને એમાંથી આ શું વાત કરીએ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો મોટી સંખ્યા 24 છે નાની સંખ્યા 15 છે તો 24 માંથી 15 બાદ કરીએ તો કેટલા આવે 24 માંથી 15 બાદ કરીએ તો કેટલા મળે 9 9 મળે 24 માંથી 15 બાદ કરીએ તો 9 મળે હા 9 મળે 9 મળે એ 9 એ 11 નો ગુણક કહેવાય તો જે 11 નો ગુણક જે 11 નો ગુણક નથી 11 નો ગુણક નથી કે 0 નથી તો આ સંખ્યાએ 11 વડે વિભાજ્ય નથી
તો બેકી સ્થાનમાં કયા અંક છે 0 0 0
એકિસ્તાન અને બેકિસ્તાન નો તફાવત શું મળે 1 માઈનસ 1 એટલે શું મળે 0 તફાવત 0 મળે એટલે સંખ્યા 11 વડે વિભાજ્ય છે માટે 1 કરોડ 1 11 વડે નિશેષ ભાગી શકાય છે પડી સમજણ 1 કરોડ 1 ને 11 વડે ભાગી શકાય છે એકિસ્તાનના અંકોનો સરવાળો 1 આવે છે બેકિસ્તાનના અંકોનો સરવાળો પણ 1 આવે છે બંનેનો તફાવત 0 આવે છે એટલે આ સંખ્યાને 11 વડે ભાગી શકીએ આગળ f નંબરનો દાખલો જોઈએ f નંબરનો દાખલો છે કે 901153 આ સંખ્યાને આપણે એકિસ્તાનના અંકોનો સરવાળો કરીએ 953 માં એકિસ્તાનમાં અંકોનો સરવાળો એકિસ્તાનના અંકોનો સરવાળો કરીએ તો એકિસ્તાનમાં એટલે પહેલા ક્રમે 3 બીજા ક્રમે 5 એટલે બેકિસ્તાનમાં આવશે ત્રીજા ક્રમે 1 પછી પાંચમા ક્રમે 0 એક જો ચોથા ક્રમે છે એટલે નહીં આવે 3 ને 1 ભેગા થાય 4 4 5 10 10 0 એટલે 0 4 5 0 એટલે 4 સોરી 3 ને 1 ભેગા થાય 4 4 ને 0 એટલે 4 આગળ બેકિસ્તાનના અંકોનો તફાવત સરવાળો શોધીએ તો 901153 માં બેકિસ્તાનના અંકોનો તફાવત નહીં પણ શું આવશે સરવાળો બેકિસ્તાનના અંકોનો સરવાળો શોધીએ બેકિસ્તાનમાં કઈ સંખ્યા છે 5 બીજી સંખ્યા છે 1 અને ત્રીજી સંખ્યા છે 9 એટલે કે 5 બીજા ક્રમે 1 ચોથા ક્રમે અને 9 છઠ્ઠા ક્રમે 5 ને 5 ને 1 6 6 ને 9 6 ને 9 કેટલા થાય 15 6 ને 9 15 તો 15 હવે બે નો શું કરવાનો તફાવત બે નો તફાવત શોધીએ તો 9,01,153 માં ના એકિસ્તાન અને બેકિસ્તાન ના અંકોના સરવાળાનો તફાવત ચલો સરવાળાનો તફાવત મોટી સંખ્યા કઈ ચલો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાનો તફાવત એટલે મોટી સંખ્યા કઈ 15 અને 4 માં 15 અને 4 કેવા નાના એટલે માઇનસ 4 15 માંથી 4 બાદ કરીએ તો કેટલા આવે 11 તો 11 એ 11 ગુણ્યા 1 કરીએ તો 11 થાય 11 ગુણ્યા 1 કરીએ તો 11 થાય તો જે 11 નું શું છે જે